दर्शक मित्रों, धनबाई कारा कच्छ जी कोकिला कच्छी लोकगीतों कच्छी भाषा में एमना गला में एवं मध मीठा बेसी गया छे के ए ननकड़ा गाम मुंद्रा में जन्मेला धनबाई नो ए कोकिल स्वर आज गुजरात नी बार निकली अने दिल्ली अने छेक परदेश सुधी गूंजी उठ्यो छे। मुंद्रा जेवा एक ननकड़ा गामडा में जन्मेला धनबाईए પોતાની મેળે જ આ પોતાની જાતે તૈયારી કરી અને કચ્છી ગીતોને આ ગૌરવ અપાયું છે। 1997-98 ગુજરાત ગૌરવ પુરસ્કાર શ્રીમતી ધનબાઈને મળ્યો છે અને એ નારી ગૌરવનું અમે ગૌરવ કરીએ છીએ। નમસ્તે ધનબાઈ। નમસ્તે, કેમ છો? ઠીક છે, તમે કેમ છો? મજામાં છે। આજે તમારે ગીત ગાવાના છે, ભલે હું ગાશું। હા ધનભાઈ, તમારું વતન કયું? અમારું વતન મુંદ્રો, મુંદ્રા। તમારો જન્મ મુંદ્રામાં જ? મુંદ્રામાં। તમે ભણ્યા છો? નથી, અભણ। કા ભણેલ નથી, અભણ છું। કેમ નહોતા ભણ્યા? નથી ભણે તેની છૂટા છૂટાથી। હા, અને તમારા લગ્નમાં? અમારા લગ્નમાં તેની છૂટા છૂટાથી। હા, એ મારા લગ્ન થયા 97માં। હા, સંવત 97માં સત્તાણુંમાં લગ્ન થયા અને હું 12-13 વર્ષની હતી। હા, અને ધનભાઈ તમારા નામની વાહે કારા નામ શું કામ છે? એ મારું ઘરવાળું નામ કારું હતું, પણ એ તમે જેની યાર પૈણા, હા, એ કારા બાપા તે કઈ રીતે તમારે આમ ગોઠવેલા લગ્ન હતા કે તમારી મેળે તમે લગ્ન કર્યા? જરાક તો કયો એ તો હું મારે પિયર હતી। હા, મારે પિયર હતી ને એ આવ્યા। હા, ત્યાં આવ્યા થી પછી ઢોલ વગાડ્યા। હા, એવો ઢોલ વગાડ્યો, એવો ઢોલ વગાડ્યો, મેં કીધું આને મને પહેણવું છે, લે જો દોસાને તમે આને પહેણવું છે, એનો ઢોલ એવો મને મારી ઘરે બેસી ગયો છે, મારે કંઠ બેસી ગયો છે, મારે હૈયામાં બેસી ગયો છે, દોસાને મારે પહેણવું છે। તે મારા ભાઈને કીધું આ દોસાને મને પહેણાવી દો, મારે પહેણવું છે। એટલે ધનભાઈ તમે કારા બાપાને ઢોલે મોય અને કારા બાપાને પહેણ્યા? કા પહેણી? હા, પછી પછી લોકગીત અમે પછી લોકગીત તમે કહો છો કચ્છી લોકગીત, એ અમારા લગ્ન પ્રસંગ હોય ને મારી સહેલી રમે ને એના ભેગી રમી રમીને હું શીખી બધું, પછી મારે ઘરે બેસી ગયા। પછી રેડિયાનું ફોર્મ આવ્યું, રેડિયાનું ફોર્મ ભર્યો, પછી રેડિયામાં ગઈ અને પછી તમારા જેવા પણ ક્યાં ગુજરાતમાં ને ક્યાં ક્યાં મને પ્રોગ્રામ આપ્યા, તો પછી આગળ લીધી ને પછી હમણાં મને ખબર વેટર દેશે આ પુરસ્કાર, એ તમને હું તમારો ઘણું આભાર માનું છું। એ તો તમારું જે માન છે ને ધનભાઈ, એ અમારા બધાનું, બધી બહેનોનું માન છે, પણ હવે આ એકાદ ગીતની તમે એક કડી સંભળાવો તો ભલે સંભળાવું, એક જ કડી હો, કચ્છી લોકગીત કચ્છી ભલે। કુંજલ મમાર વીરા, કુંજલ મમાર ઈરે, કુંજલ વે દી દરિયા પાર, કુંજલ મમાર વીરા, કુંજલ કે મમાર એ ઈતા, કુંજલ વેંદી મેટા પરલે પાર। હે ધનભાઈ, આ કુંજલ જે આપણે ગાઈએ છીએ બરાબર ને? બરોબર છે, પણ ઈ તો ગીત છે એ સામાન્ય રીતે ગવાય, લગ્નમાં ક્યાં ક્યાં ગીત ગવાય? ભલે બોલું છું, એટલે કચ્છીમાં લીટીઓ, કચ્છીમાં 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 માંડવડો રૂપાર વીર જો
જીલો માણ રાજ માંડવડે કે મૂર્તિએ સેવા ધાયા માણ રાજ માંડવડે કે ચોખે સેવા ધાયા રે માણ રાજ ધનભાઈ ક્યાં ક્યાં જઈ આવ્યા છો? હું ચાર ફેરા દિલ્હી, ચાર ફેરા મુંબઈ, ત્રણ ફેરા ગાંધીનગર, બે ફેરા અમદાવાદ, ચાર ફેરા અહીંયા રાજકોટ, હવે ત્યાં ભગવાન પોકર છે. હા 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 સાચું. તમને આ રાજીવ ગાંધી સામે ગાયેલું એવું કંઈ યાદ ખરું છે? કયો જોઈ દિલ્હી ગયા હતા તમે? એને મળ્યા રે જીમાવડી બાવલિયા રૂપ તારે ડને આય રહી જો નાથ મળે આરડા તું જીએ ગોરલ જા સાય ભાતો ભમરિયે ભાલે વારો મળ્યા. સંગીત નાટક એકેડેમી તરફથી પ્રોગ્રામ હતો અને એમાં ગુજરાતની પ્રતિભાઓ એ બધાને ત્યાં દિલ્હી લઈ ગયેલા. એમાં ધનભાઈને ખાસ પસંદ કરી અને ગુજરાતમાંથી દિલ્હી લઈ ગયા હતા સેન્ટ્રલ સંગીત નાટક એકેડેમી મારફત. અને ત્યાં રાજીવ ગાંધીની સામે ધનભાઈએ આ ગીત રજૂ કરેલું. એ સિવાય મુંબઈમાં ક્યાં ધનભાઈ? મુંબઈમાં બાબુભાઈ બોલાવ્યો હતા ટીવીમાં. હા હા ગોલાડો. હા એ બોલો. ગોલાડો મીઠો એ હસી તમારું કચ્છ મુલક જા ગોલાડો મીઠો ગાતા તો તમે અટાણે બહાર પડ્યા. એમ માનો કે છેલ્લા 20 વર્ષથી બધાને ખબર પડી કે ધનભાઈ બહુ સારું ગાય છે, ધનભાઈ બહુ આગળ પડતા ગાવામાં છે. પણ તમે એ પહેલા કામકાજ શું કરતા મુંદરામાં? કામ મળી ભાર ઉપાડીને બચ્ચા પાડું. નાના બચ્ચા હતા અને મારા ઘરવાળા મોટા હતા, એ બચ્ચા ભારો લઈ અને છોકરાને પાડતી હતી. પછી રેડિયાનો ફોર્મ આવ્યા હતી ભરે, પછી રેડિયા કલાકાર થઈ, પછી કે આ કલાકાર છે બોલાવે, એના કરતાં કરતાં આગળ ગઈ. હે ધનભાઈ બોલો, તમારે ને કારા બાપા વચ્ચે ઉંમરનો કેટલો ફરક હશે? 60 વર્ષ. અરે હોય કાંઈ. હા તમને કેટલા થયા હતા લગ્ન વખતે? લગ્ન મારે 1500 વર્ષની હતી. અને અને કારા બાપા? કારા બાપા 60 વર્ષના હતા, 60-70 વર્ષના હતા. એવડા મોટા હતા? મોટા જ હતા ને. 5 વચ્ચે થયા તો અને બાઈના મરી ગયા છે, પછી મને પહેણ્યા. સારું સારું. એટલે પછી તમારા આવ્યા પછી બાઈના જે બચ્ચા થયા એક એ તો એ તો તમને પાળે પોસે ને? પાળે ને. તે હે ધનભાઈ જી, આપણે આ દિલ્હી ગયા હતા, તમે રાજીવ ગાંધી એ બોલાવ્યા હતા ને આપણે ગયા હતા, એ ગીત તમને યાદ છે? છે. કયો સંભળાયું હતો? મળ્યા રૂ બોલ. જન્મતા એ ને મળ્યા રે જીમાવડી બાવલિયા રૂપ તારે નાથ મળે આરડા તું જીએ ગોરલ જા સાય ભાતો ભમરિયે ભાલે વારો મળ્યાર. 1984માં સેન્ટ્રલ સંગીત નાટક એકેડેમી તરફથી ગુજરાતના પ્રતિભાવાન કલાકારોને દિલ્હી બોલાવેલા અને એમાં કચ્છમાંથી ધનભાઈને અમારી સાથે લઈ ગયેલા અને ત્યાં રાજીવ ગાંધીની સામે
ધનભાઈએ સુંદર મજાની રજૂઆત કરેલી. કચ્છી દુઆ આવડે? કચ્છી દુઆ આવડે. એક દુઓ બોલજો. ભલે 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 ભલે. કચ્છ જા આયું મારું અને વરે અસી એતે આયા સી પણ ભાઈ લનીના બહેન ની ધલમાન એ અસી આ જો ગચ ગચ મન્યું તા અબાર તો માન તો તમને આખા ગુજરાતે દીધું છે હે ધનભાઈ. એકનું નામ શું કામ દીધું? તમે માન તમે કાંઈક એમાંથી તમે લાભ તો લીધો ને આપણે માનો કે ગુજરાત ના ગૌરવ જેવા બે ત્રણ ગીતો જોઈએ. ભલે તો હું એક ગીત યાદ ખરું ગુજરાત ના છે. એક ગીત એક લીટી હો ગુજરાતી લોકગીત ગુજરાતી. ભલે 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 બોલો. પાણી નો હવે એ મને ભરવા દો. સસરો અમારો લખપતિ ને પાણી ભરવા દો. સાસુડી સમાધાન લેર પાણી નો મને ભરવા દો. વાહ વાહ વાહ, ગુજરાતી એ સરસ ગાયું ધનભાઈ. આ તમને મોટો પુરસ્કાર મળ્યો. આપણે ગુજરાતનું મોટામાં મોટું માન છે ગૌરવ પુરસ્કાર. જી હા, તમને કેવું લાગે છે? મને તો બહુ આનંદ છે ને મને તો જાણે કોઈક માનવા મોટો મોટો માન લીધો. હું બધો જેણે લીધો એનું ઘણું ઘણું આભાર માનું છું અને મને અભણને મને આગળ લીધો હું એનું ઘણું ઘણું આભાર માનું છું બાપા. ધનભાઈ ભલે તમે ભણ્યા નથી, લખતા નથી આવડતું, પણ તમને આવા સારા ગીતડા આવડે છે, તમે અભણશે ના? અભણ અભણ તો આ લખતા વાંચતા ના આવડે તો અભણ ને બાપા. તો હવે તમે એક તો કયો બધી બહેનોને કે થોડું ઘણું ભણતા શીખે. એ શીખે ભલે હું કહેશું તમને મને કેન્દ્ર ખોલી દેવું. હું બાઈને તાલીમ લઉં અને પછી બધાને શીખાડું. ગીત ગાવાની તાલીમ એ દેજો. ભેગી ભેગી દેશું. બરાબર. ભલે હવે આપણી બહેનોને તમે શું કહેશો? અમે આપણી બહેનોને શીખાડશું એને કચ્છી લોકગીત કચ્છી દુઆ કચ્છી લગ્ન ગીત બધું શીખાડશું. બોલો બોલો, એક કચ્છી લગ્ન ગીત બોલો. ભલે કચ્છી લગ્ન ગીત બોલો. હા, એ તો આપણો સાચો વારસો છે. હા, લોકગીત લગ્ન ગીત. હા હા, બરોબર છે. લટકે રે લાડો એ તોરાડે રે આયો ફેર ખ્યા સાસુડી ના લાડા રૂપારો સરસ ગાયું ધનભાઈ. હવે જુઓ ધનભાઈ, આપણા લોકગીતો એ આપણી સંસ્કૃતિ છે. બરોબર છે. એ આપણું ધન છે છે. તો નાની છાન હોય ને નાની નાની બહેનું, હા, એને ભેગી કરી અને તમારે શીખાડવાનું. ભલે. બરાબર. ભલે ભલે. તો હવે એમાં ક્યાં ક્યાં ગીત શીખાડશો? એક 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 લીટી બોલો. એક એક ગીત. ભલે. બે ત્રણ ગીત. હો. ભલે. બે ત્રણ ગીત. કે હું શું શીખાડીશ એમ કયો? હું શું શીખાડીશ એને કચ્છી લોકગીત શીખાડીશ. બરાબર. એક કુંજલ અને બે મોર અને બે છે મજનું અને પછી આ કુંજલ ને બધે શીખવાડ્યું. ઉભારી આ મજનું તમે બોલ્યા નથી. મજનું બોલું. લેલા મજનું. એ કરનું ઘર
કચડે જા કારા નું ઘર મજના કચડે જમ જે ધોરા મજના ચરે ધણ પણ લેલા વન્યા આ મજનો એ વરે જંગલ મે ગુજારિયા. વાહ વાહ ધનભાઈ વાહ. આ ધનભાઈની ઉંમર 78 વર્ષ અને લૈલા લૈલા વગર મજનુને ગમતું નથી એની વાત કરે છે. એ પાછી કચ્છી ભાષામાં કે કચ્છના ડુંગરામાં મજનુ એકલો એકલો રખડે છે. તમે સાચા લૈલા છો ધનભાઈ. અમે તમે 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 સાચા છો અને મને તમે અહીંયા ઘણું દીધો માન એ તમે સાચા છો મારી બેન. હવે ધનભાઈ આપણે આપણી બેનુને કંઈક કેવું છે? ભલે કેવું કે બહાદુર બનવાનું કે આપણી સંસ્કૃતિ ભણવાનું, તમારી આ મતે શું શું કેવું જોઈએ કયો? જો હું બેનુને કહેશું હવે મારા હું તો બધો આગળ ગઈ કે હવે તમને મારે આગળ લેવું છે. બરાબર. અને તમને મને આગળ લેવું છે ને મારી કલા તમને દેવી છે. બરાબર. અને હું તમને શીખાડું ને તમે શીખો. એટલે કેટલી બેનુને કઈ રીતે શીખાડશો તમે કઈ નક્કી કર્યું છે? નક્કી નથી કર્યો. હવે તમારે તમે જો મને કાંઈક કેન્દ્ર બેન્દ્ર ખોલી દો તો એ જગ્યાએ હું કરું. મારા મુંદ્રામાં નથી કહેતી, ચાર શહેરોમાં જ્યાં દેવો અહીંયા હું તૈયાર છું. હા હા કયો એ તમારે તમે કહો. મુંદ્રામાં દેવો, માંડવીમાં દેવો, ભુજમાં દેવો, અંજારમાં દેવો. એ આપણે કહેશું જિલ્લા પંચાયતમાં કે સરકારશ્રીમાં કહેશું કે ધનભાઈને લોકગીત શીખાડવાની મરજી છે તો તમે એકાદ સેન્ટર ખોલી દો. એ મારી માંગણી છે. બરાબર. અને પછી કઈ રીતે તમે શીખાડશો બેનુને? શીખાડશો બેનુને એક રાખશું ઢોલ વાળો અને બેનુને આ સાયલી રમાડીશ અને પીટી વાજે માથું બોલશે તો એને શીખાડશું અને હું આ ભેગી રમશું. હા તો ભાઈ શીખે ને તો અહીંયા ઉભીને બેઠી તો ક્યાં શીખે. હું હાલું ને એમ ચાલું તો તમે શીખો. મટકલ તામડી બધું શીખાડીશ છોકરાનું. હાલી રહો હાલેડું ગાવને એકાદ ધનભાઈ. પછી હું થેલીમાં ઘઈ ને તે હાલેડો ગાતો. ઇન્દિરા ગાંધી મારો કા પકડી લીધો કે આ છોકરો કેમ રોવે છે તમારું. મેં કીધું સાહેબ છોકરો નથી આ તો આમ કરીને છોકરાનું રૂરાવ્યો. એ સ્વામી રમુ જાય અભિબડારે અજ તો જો દિલ્હી મેં તો આનંદ જોડીએ સ્વામી રમુ જા મીઠા પુત્ર રે અજે તો જો દિલ્હી મેં આનંદ જોડીએ. હા હા વાહ વાહ સરસ ગાયું હો. એ ધનભાઈ આ બધા હાલેડાની બધું તમે શીખા કેવી રીતે? શીખાય તો પછી તો પાછી ભગવાનની કુદરત છે અને સાંભળી સાંભળીને શીખીએ. બધે કોઈ એની માં નથી શીખાડતી ને કે માના પેટમાં જન્મે છે ને શીખે છે. બા ક્યાં ક્યાં શીખા? એ શીખ્યા જો હું જ્યાં ત્યાં જાઉં પ્રોગ્રામ કરું એ અહીંયા લગન હોય તો અહીંયા રમવા જાઉં, ઊંઆ લગન હોય તો ઊંઆ રમવા જાઉં, ઊંઆ લગન હોય ક્યાં ગામડામાં હોય તો એને હારે હાલે જાઉં, ઊંઆ રમવાના ભેગી આખી રાત રમું એમ કરતાં કરતાં શીખી. પછી તમે કંઈ લખી રાખ્યું એક નોંધવું હોય એવું ખરું? નોંધ્યું છે આ લોકગીત ઘણા લઈ આવીશું.
કોની પાસે નોંધાવો? આ ન તો છોકરા નોંધી દે ને પછી મારે હૈયે ને મોઢે રાખું. છોકરાઓને કયો કે નોંધી દે? છોકરાને આ લખી દો મને. હા હા, એક પોપટ આવ્યો અમારે ઘરે, થોડો પોપટ એને આગળ ધપનાવ્યો, માર્યો. એ બચારો ડોહો એમ લઈને બેઠા કે હાલો હાલો બાપા. હા, કે આપને ઘરે મહેમાન આવે છે કે મેં કીધું ક્યાં રહ્યા મહેમાન? કે આયા રહ્યા છે મહેમાન. તો પછી મેં કીધું આ ઢોલ વગાડો ને પછી એને આ હિન્દમાં પધરો કરીએ. એ નહીં માર્યા તો કે કોલા માર્યા મુજા નીલુડા પોપટાઉ નહીં માર્યા, નહીં માર્યા તો કે નહીં તા માર્યા મુજા મેઠુડા પોપટાઉ નહીં માર્યા. એ ધનભાઈ જી, કારા બાપાને ગયા કેટલાક વર્ષ થયા? ભગવાનના જાતા? હા, પાંચ વર્ષ થયા. પાંચ વર્ષ થઈ ગયા. થઈ ગયા. હવે કારા બાપા ગયા પછી તમારે યાર ઢોલ કોણ વગાડે છે? અમારે હારે આ ભાઈ છોકરો આવે છે, રાયસી. દીકરો છે કે અમારો કુટુંબનો છે? કુટુંબનો દીકરો છે. હા, તો કારા બાપા ઢોલ વગાડતા અને તમે જે ગાતા, હા એમાં, હા, અને આપણો આ ભાઈ રાયસિંગ વગાડે છે. એ તો રાયસિંગ બરોબર મુકમ છે તો હું લઉં ને, કાંઈ એવો નવો તો લઈ લઉં. હા, પણ એમ નહીં, તમને તમારી મોજની વાત કરું છું. હા, બરોબર છે. તમારા મનની મોજ મોજની મોજની વાત તો આપને હોય, આપનો જે હૈયાનો હાર હોય એ વાયો ગયો પછી. ગામની અભણ સ્ત્રી જેની પાસે આગળ વધવા માટેના કોઈ રસ્તા જ નહોતા, એણે માત્ર પોતાની રીતે, પોતાના બળથી, પોતાની આવડતથી અને મહેનતથી જે રીતે આજે ગુજરાતનું સર્વોચ્ચ માન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતની બહેનોને ગૌરવ આપ્યું છે, અને એ સ્ત્રી, એ ધનભાઈ કરા ઈચ્છે છે કે પોતાની જે આવડત છે, જે લોકગીતો પોતાની પાસે છે, એ શીખાડે, બીજા બહેનોને આપે અને પોતાની રીતે પોતાની કળા બીજાને વેચે, એનું પણ આપણે ગૌરવ કરીએ. નમસ્કાર.